नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान विहार विद्यालय ऑनलाइन शिक्षण में तमारु स्वागत है। आज आप भणीशू धोरण पांच विषय से सामणीना। तो चलो बता सामान्य ज्ञान काढ़ो, काढ़ी बधाए। एमा पाठ नंबर पांच, पाना नंबर छे दस, खोलियो बधाए, खोलो। पांचमो पाठ छे एमा के भारतना लोक नृत्यो अने शास्त्रीय नृत्यो। जो तमने चित्र आप्या छे, सामने ज्ञान खोलशो एटले आप्या छे चित्र। तो अहीं आपणा देशना केटला प्रख्यात नृत्योना चित्र आपेला छे। दरेक चित्र नीचे ते ज राज्यनुं प्रख्यात नृत्य छे ते राज्यनुं नाम बॉक्समांथी पसंद करी खाली जग्यामां लखो। तो शुं कहे छे के आमां चित्र आप्या छे, तमने आप्या छे अने बॉक्स आप्युं छे, એમાંથી સાચું રાજ્યનું નામ હોય એ તમારે ખાલી જગ્યામાં લખવાનું છે। તો પહેલું ચિત્ર જોઈએ। તો જો પહેલું ચિત્ર જો, શેનું ચિત્ર છે, શું કરે છે, કયું નૃત્ય છે? તો કે ભાંગડા નૃત્ય છે। તો ભાંગડા નૃત્ય એ કઈ રાજ્યનું નૃત્ય છે? તો કે ભાંગડા નૃત્ય એ પંજાબ રાજ્યનું નૃત્ય છે। ભાંગડા લે એ કોણ લે? તો કે પંજાબ રાજ્યના લોકો જે છે એ ભાંગડા લેતા હોય, ત્યાંનું નૃત્ય એ પ્રખ્યાત છે। તો આપણને ભાંગડા લખેલું આપ્યું છે, આ નૃત્ય કયું છે? તો કે ભાંગડાનું। તો એ કઈ રાજ્યનું છે? તો કે પંજાબ। એટલે અહીંયા જવાબમાં શું લખવાનું? આપણે પંજાબ ખાલી જગ્યા લખ્યું। એવી જ રીતના બાજુમાં જાઓ, કથક ચિત્ર જે આપ્યું છે આપણને એ કઈ નૃત્યનું આપ્યું છે? તો કે કથક નૃત્યનું ચિત્ર છે। તો કથક નૃત્ય કે રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે? તો કે કથક નૃત્ય એ ઉત્તર પ્રદેશ રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે। તો આ ખાલી જગ્યામાં શું લખવાનું? તમારે ઉત્તર પ્રદેશ। આપણને શું કીધું છે કે નૃત્યનું નામ આપેલું છે કે આ કથક નૃત્ય છે, પણ એ કઈ રાજ્યનું છે એ જોવાનું છે। એટલે કઈ રાજ્યનું છે? તો કે ઉત્તર પ્રદેશ। તો આપણે એ રાજ્યના નામ જ સામે ખાલી જગ્યામાં લખવાના છે। ત્યાર પછી ત્રીજું જુઓ, મંડો એ કઈ રાજ્યનું છે નૃત્ય? તો કે ગોવા રાજ્યનું છે। તો અહીંયા લખવાનું ગોવા। ત્યાર પછી ચોથું, કોળી નૃત્ય, આપણને ચિત્રમાં જે નૃત્ય આપ્યું છે એ કેવું નૃત્ય છે? તો કે કોળી નૃત્ય છે। તો એ કઈ રાજ્યમાં થાય છે કોળી નૃત્ય? તો કે કોળી નૃત્ય રહ્યું એ મહારાષ્ટ્ર રાજ્યમાં થાય છે। તો આપણે ખાલી જગ્યામાં શું લખવાનું? તો કે મહારાષ્ટ્ર। તો અહીંયા લખો મહારાષ્ટ્ર, લખ્યું આટલું। પછી પાંચમું આપ્યું છે, ચિત્ર જોવો, જોઈ શેનું છે, કઈ નૃત્યનું છે? તો કે કથકલી। કયું છે? કથકલી। તો એ નૃત્ય કયા રાજ્યમાં થાય છે, કયા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે? તો કે કેરળ રાજ્યનું। તો અહીંયા તમારે શું લખવાનું? કેરળ, આ ખાલી જગ્યામાં કેરળ। પછી છઠ્ઠું જુઓ, કયું છે? તો કે ભરતનાટ્યમ। ચિત્ર જુઓ, જોઈ શેનું છે? તો કે ભરતનાટ્યમ નૃત્યનું ચિત્ર છે। તો એ કયા રાજ્યમાં થાય છે? તો ભરતનાટ્યમ નૃત્ય રહ્યું કયા રાજ્યનું છે? તો કે તમિલનાડુ। એટલે અહીંયા લખવાનું તમારે તમિલનાડુ। પછી કયું નૃત્ય આપ્યું છે જુઓ, જોઈ ચિત્ર જુઓ સાતમું, તો કે કુચીપુડી નૃત્ય છે। તો કુચીપુડી નૃત્ય એ કયા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે? તો કે આંધ્રપ્રદેશ। આંધ્રપ્રદેશમાં કયું નૃત્ય કરવામાં આવે છે? તો કે કુચીપુડી। એટલે ખાલી જગ્યામાં તમારે શું લખવાનું રહેશે? તો કે આંધ્રપ્રદેશ। તો અહીંયા લખો આંધ્રપ્રદેશ, લખાયું આટલું। પછી આઠમું જો, બિહુ, તો બિહુ કયા રાજ્યનું નૃત્ય છે? તો બિહુ અસમ રાજ્યનું નૃત્ય છે। કયા રાજ્યનું? તો કે અસમ રાજ્યનું। અસમ રાજ્યમાં બિહુ નૃત્ય કરવામાં આવે છે। એટલે તમારે ખાલી જગ્યામાં શું લખવાનું? તો કે અસમ, લખ્યું આટલું। પછી નવમું જો, નાગા નૃત્ય, તો આ નૃત્ય ચિત્ર જુઓ, જોઈ તો કે એ નૃત્ય કયા રાજ્યમાં થાય છે, કયા રાજ્યમાં કરવામાં આવે છે? તો કે આ નૃત્ય રહ્યું તો કયા રાજ્યમાં, કયું રાજ્ય આવશે? તો કે નાગા
લેન લખવાનું. ત્યાર પછીનું દસમું જો ચિત્ર ક્યાં નૃત્યનું છે, તો કે મણિપુરી નૃત્યનું છે. તો એ નૃત્ય કયા રાજ્યમાં થાય છે મણિપુર નૃત્ય, તો કે મણિપુર રાજ્યમાં થાય છે. કઈ રાજ્યમાં? મણિપુર. એટલે અહીંયા લખવાનું મણિપુર લખ્યું આટલું. ત્યાર પછી છે અગિયાર. કયું નૃત્ય છે ચિત્ર જોવો જોઈએ પહેલાં, તો કે એ નૃત્ય છે ઓડિશી નૃત્ય. તો ઓડિશી નૃત્ય કયા રાજ્યમાં થાય છે, તો કે ઓડિશી નૃત્ય ઓડિશા રાજ્યમાં થાય છે. તો અહીંયા લખવાનું ઓડિશા લખ્યું એવી રીતના. હવે બારમું છે કયું નૃત્ય છે. આ નૃત્ય તો તમે બધા જાણતા જ હશો, જાણો છો ને કયું નૃત્ય છે, તો કે ગરબા છે. આપણા ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે. તો એ કયા રાજ્યમાં થાય છે હવે તો ખબર જ પડી ગઈ હશે તમને, તો કે ગુજરાત રાજ્યમાં થાય છે. તો અહીંયા લખવાનું ગુજરાત થયું. તો આપણે આજે પાઠ પાંચમાં ભારતના લોકનૃત્યો અને શાસ્ત્રીય નૃત્યો વિશે જોયું. ચિત્ર આપ્યા હતા એ ઉપરથી આપણે જોયું. તો આજે આપણે પાઠ પાંચ પૂર્ણ કર્યો. આવી જ રીતના વ્યવસ્થિત તમારે પણ સામાન્ય જ્ઞાનમાં પૂરવાનું છે સારા અક્ષરે. તો હવે પછીનો અભ્યાસ આપણે બીજા વિડીયોમાં કરીશું. નમસ્તે, ધન્યવાદ.